આ તરફ સુરતમાં એકતા ટ્રાવેલ્સનું કરોડોનું ટિકિટ કૌભાંડ સામે આવ્યું છે. એકતા ટ્રાવેલ્સના 4.5 કરોડના ટિકિટ કૌભાંડનો પર્દાફાશ થયો. બોગસ આઈડીથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક કરવામાં આવતી હતી. 973 બોગસ આઈડી, 4 મેલ આઈડી, 5 લેપટોપ અને 5 રાઉટર જપ્ત કરાયા. ગદર સોફ્ટવેરથી 2.88 કરોડની ઈ ટિકિટ બુક કરાઈ હતી. રાજેશ મિત્તલ પરિવારના એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન થયા હતા. વિજિલન્સ અને પોલીસને 10 કરોડના વ્યવહાર મળી આવ્યા છે. સુરતના સિટીલાઇટ વિસ્તારમાંથી કરોડોનું ઈ ટિકિટનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. આરોપી તરફથી સરકારી વેબસાઇટ છે તેને હેક કરીને ઈ ટિકિટ બનાવવામાં આવતી હતી. સુરત પોલીસ અને જે વિજિલન્સનો ડિપાર્ટમેન્ટ છે તે હરકતમાં આવ્યો હતો અને ત્યારબાદ જે દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે એકતા ટ્રાવેલ્સમાં જે કહેવાય કે આ મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું. 4.50 કરોડ રૂપિયાનું જે કહેવાય કે ટિકિટ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. RICTC સિક્યુરિટી બાયપાસ કરી બોગસ આઈડી બનાવીને તેમાંથી ટિકિટ બુક કરવામાં આવતી હતી. વિજિલન્સ અને સ્થાનિક પોલીસે 978 બોગસ આઈડી, 5 લેપટોપ, 5 રાઉટર, 4 મેલ આઈડી પણ જે કહેવાય કે ઝડપી પાડી છે. ગડર સોફ્ટવેરથી 2.88 કરોડની ઈ ટિકિટ પણ બુક કરવામાં આવી હતી. સાથે જ રાજેશ મિત્તલ અને તેમના પરિવારના એકાઉન્ટમાંથી 10 કરોડનો વ્યવહાર પણ મળી આવ્યો છે. સમગ્ર મામલે ઉમરા પોલીસ છે તે વધુ તપાસ હાથ ધરી રહી છે. કારણ કે જે સરકારી વેબસાઇટ હોય અને સરકારી વેબસાઇટની જે સિક્યુરિટી હોય તેની સાથે ચેડા કરીને આ જે આરોપીઓ છે તે 9 જેવા રૂપિયા કમાવા માટે ટિકિટ બુક કરતા હતા. મહત્વની વાત એ છે કે જ્યારે કોઈ મુસાફર સામાન્ય મુસાફર હોય છે તે ટિકિટ બુક કરાવતો હોય છે તેની ટિકિટ બુક નથી થતી, પરંતુ આવા એજન્ટોની ટિકિટ બુક થઈ જાય છે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. હાલ તમામ મામલે જે કહેવાય કે આરોપીની ધરપકડ કરીને ઉમરા પોલીસે રિમાન્ડ મેળવીને તેની વધુ તપાસ હાથ ધરી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.